जय स्वामीनारायण। विद्यार्थी मित्रों सुप्रभातम। आज आपणे धोरण 10 मां पाठ 5 भारतनो विज्ञान अने टेक्नोलॉजीनो वारसो आ पाठनी आपणे चर्चा करवाना छीए। खूब सरस मजानो आ पाठ छे। तो एमां आपणा भारत वर्षना जे समृद्ध वारसा मां विज्ञान अने टेक्नोलॉजीनो शू फाळो छे एना विषेनी वात ए आपणे आजे ए करवानी छे। एम कहेवाय के भारतना विज्ञान अने टेक्नोलॉजीना वारसाए विश्व आखाना आखाने ए भारतना वारसा तरफ ध्यान दोर्यु छे। तो पुराणो शास्त्रो महाकाव्यो मां पण क्यांक ने क्यांक एक वैज्ञानिक दृष्टिकोण अने टेक्नोलॉजीनो व्यापक उपयोग केवी रीते करवो एनु ज्ञान ई आपणने ई मळे छे। तो भारतनो विज्ञान अने टेक्नोलॉजीनो वारसो शा माटे आटलो समृद्ध हतो अने भारतना वारसा विशे एवुं मानवामां आवे छे के भारतनो आध्यात्मिक वारसो ई समृद्ध छे, पण एनी साथे साथे विज्ञान अने टेक्नोलॉजीनो वारसो पण एटलो ज समृद्ध छे। एना विषे आपणे आजे जोशुं। तो प्राचीन भारतनो विज्ञान क्षेत्रना वारसामां आपणे जोईए तो धातु विद्या, रसायण विद्या, वैदिक विद्या, शल्य चिकित्सा, गणितशास्त्र, वास्तुशास्त्र जेवा अनेक शास्त्रों विषे आपणा ऋषिओ ए ई फाळो एमां आपेलो छे। तो वास्तुशास्त्र, ज्योतिषशास्त्र विषे अने धातु विद्या विषे पण आजे आपणे ई जे जोईए छीए एमां आपणा ઋષિ મુનિઓનો ફાળો એ જોવા મળે છે। ભારતે માત્ર આધ્યાત્મિક સાહિત્ય, કલા, ધર્મ અને શિક્ષણનો જ વારસો નથી આપ્યો, પરંતુ વિજ્ઞાન અને ટેકનોલોજીનો પણ વારસો એમને આપ્યો છે। ભારતે પોતાની આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ પણ એ ધરાવે છે। તો એનો ખ્યાલ તમને એક નાના ઉદાહરણથી આપું તો આચાર્ય બ્રહ્મગુપ્તે ભલે ન્યૂટને ગુરુત્વાકર્ષણના બળનો નિયમ આપ્યો હોય, પણ હજારો વર્ષો પહેલાં એ આચાર્ય બ્રહ્મગુપ્તે એવું કીધું હતું કે માટીનું કોઈ પણ ઢેફું હોય એને આકાશ ઉપર ફેંકવામાં આવતા એ નીચે જ શા માટે આવે છે? એનું કારણ છે એ પૃથ્વીનો વિકાર છે, અને પૃથ્વીનો વિકાર હોવાના કારણે એ ધરતી ઉપર જ આવે છે। હજારો ગાયોમાંથી વાછરડાને છૂટું મેળવવામાં આવે તો એ વાછરડું એની માં પાસે જ જાય, કારણ કે એ માનો વિકાર છે। એટલે કોઈ પણ વસ્તુ એ નીચે જ આવવાનું કારણ એ પૃથ્વીના વિકાર હોવાનું એ બ્રહ્મગુપ્તે કીધું હતું। તો વિદ્યાર્થી મિત્રો આના દ્વારા પણ આપણને ખબર પડે કે એમ કહેવાય કે ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો પણ અદ્ભુત હતો। હે, રામાયણમાં જેવા આપણા આદિકાવ્ય રામાયણમાં રાવણ પુષ્પક વિમાનને લઈને જાય છે, એના અનુસંધાનમાં વિમાનની રચના થઈ હોય એવું પણ માનવામાં આવે છે। અને એ સિવાય આપણા ઋષિ મુનિઓ આર્યભટ્ટ ગણિતશાસ્ત્રમાં પણ એમ કહેવાય કે શૂન્યની શોધ, બરાબર, પાઈની કિંમત 22/7 લેવી, આ બધું એમ કહેવાય કે ગણિતશાસ્ત્રમાં પણ એ ભારતનું યોગદાન એ મહત્ત્વનું છે। તો પહેલાં આપણે આ બધાની ચર્ચા કરતાં પહેલાં આપણે ધાતુ વિદ્યા વિશે જોઈએ। તો ધાતુ વિદ્યામાં કે રસાયણોનો ઉપયોગ વનસ્પતિ ઔષધિઓની સાથે સાથે કરવો એવું સૌ પ્રથમ એ આપણે નાગા અર્જુન નામના જે મહાન ઋષિ હતા એમણે એ આપણને પરિચયનો આપ્યો છે। અને પ્રાચીન કાળથી જે ભારતના લોકો ધાતુ વિદ્યાના પોતાના વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરતા, તાંબુથી માંડી કાંસુ, અને હવે તો ધીમે ધીમે એલ્યુમિનિયમને બધી ધાતુ આવી ગઈ, પરંતુ સૌથી પહેલાં જો માણસે કોઈ પણ ધાતુનો ઉપયોગ કર્યો હોય તો એ તાંબુ છે। સિંધુકાલીન સંસ્કૃતિમાંથી મળી આવેલી ધાતુ નર્તકીની પ્રતિમા, તક્ષશિલામાંથી પ્રાપ્ત થયેલી કુશાણ રાજવીઓ સમયની બુદ્ધ પ્રતિમા, ચોલવંશના ધાતુ શિલ્પો, એ પણ એમ કહેવાય કે ખૂબ જ ધાતુ વિદ્યાના ઉત્તમ નમૂના છે। અને ચેન્નઈના, દક્ષિણ ભારતના ચેન્નઈના સંગ્રહાલયમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું ભગવાન મહાદેવનું નૃત્યકલાનું, નટરાજનું શિલ્પ પણ
खूब उत्कृष्ट ई धातु विद्या नो नमूनो छे। धनुर्धारी राम नो शिल्प कलात्मक देवी देवी देवताओं पशु पक्षी शिल्पो पण खूबज प्रख्यात छे। आ धातु विद्या 10मी अने 11मी सदी में विकास पामी होय एवं मानवामां आवे छे। आपणे आगळ वात करता था रसायण विद्यानी, तो रसायण विद्या में एम कहेवाय के नालंदा विद्यापीठना आचार्य नागार्जुने रसायणों नो उपयोग केवी रीते करवो एनी वात अहींया करवामां आवी आपी छे। तो एमने रसरत्नाकर अने आरोग्य मंजरी जेवा पुस्तकों लख्या छे अने वनस्पति औषधोनी साथे साथे रसायण नो उपयोग केवी रीते करवो एनी वात एमने करेली छे। तो सौथी पहला पारानी भस्मनो उपयोग एमने ई करेलो हतो अने नालंदा विद्यापीठना ई मेन आचार्य हता अने एमने पोते अलग रसायण भठ्ठीओ तैयार करी हती। तमे जो के आयुर्वेदिक आयुर्वेदमां पण लोह भस्म बंग भस्म सुवर्ण भस्म आ बधानो उल्लेख एमने ई करेलो छे। ई सिवाय मुख्य रस उपरस अने 10 प्रकारना 20 એટલે કે ઝેર વિવિધ પ્રકારના ક્ષારો ધાતુઓની ભસ્મનું વર્ણન ઈ એમણે કરેલું જોવા મળે છે। તો રસાયણ વિદ્યાના ઉત્કૃષ્ટતા ભગવાન બુદ્ધની એમ કહેવાય કે 7 1/3 ફૂટની ઊંચી મૂર્તિ 1 ટન વજન ધરાવતી તામ્ર મૂર્તિ ઈ એમ કહેવાય કે રસાયણ વિદ્યાની ઉત્તમ નમૂનો છે। એ સિવાય સુલતાનગંજ બિહારમાં ઈ ભગવાન બુદ્ધની જે મૂર્તિ છે ઈ પણ ઈ જોવા મળે છે। અને એના સિવાય ઊંચા 24 ફૂટ ઊંચા સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં એટલે કે વિક્રમાદિત્ય નિર્માણ કરાવેલો લોહ સ્તંભ, એની વિશેષતા એ છે કે આટલા હજારો વર્ષો થયા છતાં પણ આ લોહ સ્તંભ છે ઈ એમાં કાટ લાગ્યો નથી, ઈ ઉત્તમ રસાયણ વિદ્યાનો ઈ નમૂનો છે। એના સિવાય 18 ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની મૂર્તિ જે નાલંદામાંથી મળી આવી છે બિહારમાંથી, ઈ પણ એમ કહેવાય કે રસાયણ વિદ્યાના ઉત્તમ નમૂના તરીકે ગણવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, રસાયણશાસ્ત્રના આચાર્ય કે પિતા તરીકે નાગાર્જુનને ગણવામાં આવે છે। વિવિધ ભસ્મનો રસાયણોનો ઉપયોગ કેવી રીતે કરવો, કયા કયા રોગોમાં કરવો એની વાત એ નાગાર્જુને કરેલી છે। હવે આપણે વાત કરીએ તો આપણા વૈદિક વિદ્યા એટલે કે શૈલ્ય ચિકિત્સા વિશેની વાત કરીએ, બરાબર? તમે જુઓ કે અત્યારે યોગ ગુરુ બાબા રામદેવથી માંડીને ઘણા બધા એ જે છે એ મહર્ષિ ચરક, સુશ્રુત અને વાગ્ભટના લખેલા ગ્રંથોના આધારે એ અલગ અલગ રોગોમાં આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કેવી રીતે કરવો એની વાત અહીંયા કરેલી છે। તો સૌથી પહેલા વૈદિક વિદ્યાના શૈલી ચિકિત્સામાં આપણે જોઈએ તો ભારતીય વૈદિક શાસ્ત્રના મહાન પ્રણેતા કહેવામાં આવે તો મહર્ષિ ચરક, સુશ્રુત અને વાગ્ભટ છે। આ ત્રણે ત્રણ એમ કહેવાય કે આ ત્રણે ત્રણ ત્રિપુટી એ વૈદિક વિદ્યા અને શૈલી ચિકિત્સામાં એ ભારતમાં સર્વ પ્રકારે ઉત્તમ શિખરે એમને એ યોગ્ય ગણવામાં આવે છે। તો મહર્ષિ ચરકે ચરક સંહિતામાં 2000 ઉપરાંત વનસ્પતિ ઔષધોનું વર્ણન કરવામાં આવેલું છે। ચરકે કયા કયા રોગોમાં કયા કયા વનસ્પતિઓનો ઉપયોગ કરવો એની વાત અહીંયા એમણે કરેલી છે। 2000 જેટલી વનસ્પતિઓનું વર્ણન એમને કરેલું છે। તો વિદ્યાર્થી મિત્રો, અત્યારના સમયમાં વર્તમાન સમયમાં લોકો પણ હવે જો જાગૃત થયા છે આયુર્વેદ પાછળ, નકર અત્યારે એલોપેથિક દવાઓના કારણે એની જે મળતી સાઈડ ઇફેક્ટોના કારણે એમ કહેવાય કે અત્યારે માણસો કેટલાય રોગોના ભોગ બને છે, પણ એમ કહેવાય કે આયુર્વેદ જ એવું વિજ્ઞાન છે કે જેના રોગનો જડમૂળથી નાશ થાય છે અને પછી તમને થતો પણ નથી, એવું એક જ આયુર્વેદમાં છે। અને આયુર્વેદમાં મહર્ષિ ચરકે 2000 જેટલી વનસ્પતિઓનું વર્ણન કરેલું છે। આપણે જેટલી પણ આપણે વનસ્પતિઓ દેખાય એ ક્યાંય ને ક્યાંય આપણા શરીરના અલગ અલગ રોગોમાં એનો ઉપયોગ થતો હોય છે, એવી 2000 વનસ્પતિઓનું વર્ણન એ મહર્ષિ ચરકે કરેલું છે। તો સુશ્રુત સંહિતામાં એમ કહેવાય કે શૈલી ચિકિત્સામાં વાઢકાપ શસ્ત્રક્રિયા, બરોબર, ઓપરેશન કરવા માટે શસ્ત્રોનો ઉપયોગ એમ કહેવાય કે એ વખતે પણ ઋષિ મુનિઓના સમયમાં પણ એમ કહેવાય કે માથાના વાળને પણ ઊભા બે ચીરા કરી શકે એવા સાધનોનો ઉલ્લેખ એમ કહેવાય કે એ શૈલ્ય ચિકિત્સામાં એ જોવા મળે છે। અને વાગ્ભટનો વાગ્ભટ સંહિતા, ચરક સંહિતા અને સુશ્રુત સંહિતા એ આ ત્રણે ત્રણ જે ગ્રંથો જે છે એ કોઈ પણ ડૉક્ટર બનવું હોય તો એને ત્રણેય ગ્રંથોનો અભ્યાસ કરવો એ ખૂબ જરૂરી છે। અત્યારે પણ ગમે ત્યાં તમે ડૉક્ટરીની ડિગ્રી મેળવો પણ આ ત્રણ ગ્રંથોનો તમારે અભ્યાસ કરવો ખૂબ જ એ જરૂરી બને છે।
तो मुख्यत्वे अचरक संहिता में सुश्रुत संहिता में वागवट संहिता में दवा बनावानी झीणवट भरी विधिओ दवाओं वर्गीकरण कया कया रोगों माटे कई कई दवा आपवी एनु वर्गीकरण दवाना उपयोग माटेना सूचनों केवा केवी रीते उपयोग करो दवानो अने एम कहेवाय के रोग मटी गया पछी पण जे राखवामां आवती परेजीओनुं वर्णन एमना ग्रंथोमां ए जोवा मळे छे। ऑपरेशन माटे एटले के वाटकाप माटे पण प्याला आकारनो पाटो बांधवामां आवतो। केवो? प्याला आकारनो पाटो बांधवामां आवतो अने एम कहेवाय के आ पाटो बांधवामां आवतो एटले आवी रीते एने बांधी देवामां आवतो अने रक्तनुं परिभ्रमण जे छे ए अटकावी देवामां आवतो अने पछी ऑपरेशन करवामां ए आवतो। एटले प्याला आकारनो पाटो ई वखते ई उपयोग करता हता अने लोहीनुं परिभ्रमण अटकावी अने ऑपरेशन वडे शस्त्रक्रियाओ ई करता हता। पेढू, मूत्राशय, सारणगांठ, मोतियो, पथरी, हरस, भांगेला हाडकाने बेसाड़वा, शरीरमां घुसी गयेला अंदर घुसी गयेला कोई पण पदार्थने बहार काढवा जेव्या ऑपरेशनो ई करता हता। ई सिवाय वात करीए तो त्यारे पण प्लास्टिक सर्जरी ई जोवा मळती हती। तूटेला कान, नाकनी सारवार ई प्लास्टिक सर्जरी एटले के वधारानी जे शू कहेवाय के चामडीनो उपयोग करी अने प्लास्टिक सर्जरी पण ई त्यारे पण करवामां आवती हती। शरीरना वाट काप करवा माटे विद्यार्थीओने जे डॉक्टरी भणता होय एमना माटे મીણના પૂતળા બનાવી અને પ્રત્યક્ષ જ્ઞાન આપી અને ઈ જ્ઞાન આપવામાં આવતું હતું। તો મુખ્યત્વે રોગોના કારણો અને ચિહ્નોનું વર્ગીકરણ કરી અને એના માટે નિદાન કરી અને રોગ મટાડવા માટે દવા આપવામાં આવતા હતા અને રોગ મટ્યા પછી જે પાળવાની પરેજી છે એનો ખ્યાલ ઈ ગ્રંથોમાં જોવા મળે છે। તો પ્રાચીન સમયમાં ફક્ત માણસો માટે નહીં પણ ઘોડા અને હાથીઓના જે રોગો થાય અલગ અલગ પ્રકારના તો એના માટેના પણ ઘણા બધા ગ્રંથો લખાયેલા છે। એમાં હસ્તી આયુર્વેદ અને શાલિહોત્રનું અશ્વશાસ્ત્ર ખૂબ જ પ્રખ્યાત છે। તો જે ઘોડાઓ એ સમયમાં ઘોડા અને હાથીઓ વધારે હતા અને એ વખતે એમને કોઈ પણ રોગ થાય તો એના માટેનું પણ ગ્રંથોની રચના કરવામાં આવી હતી। વાઘભટ્ટે પોતાના નિદાન ક્ષેત્રમાં અષ્ટાંગ હૃદય નામના જેવા ગ્રંથો લખી અને મહત્વનો ફાળો એમને આપેલો છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે પણ આપણે જોયું છે કે એલોપેથિક દવાઓની સાઈડ ઇફેક્ટો એક રોગ મટાડતા બીજા અનેક રોગો ઉત્પન્ન થાય છે, પણ એક જ જે આયુર્વેદમાં જે ચરક સંહિતા, ચરકનું જે છે સુશ્રુતનું સુશ્રુત સંહિતા અને વાગભટ્ટ સંહિતામાં એ આયુર્વેદિક ઉપચારોનું વાત કરવામાં આવેલી છે અને વિવિધ વનસ્પતિઓનો ઉપયોગ કરી આપણે રોગો મટાડી શકીએ છીએ એની વાત એમણે કરેલી છે અને આયુર્વેદિક દવાઓના કારણે જે સાઈડ ઇફેક્ટ પણ થતી નથી અને એના કારણે એમ કહેવાય કે બીજા રોગોથી પણ આપણને બીજા રોગો એ આપણા શરીરમાં દાખલ થતાં પણ અટકે છે। તો આ વાત એ આયુર્વેદિક વિજ્ઞાનની આપણે જોયું કે ભારતે ફક્ત ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા ઉપરાંત એમ કહેવાય કે વૈદિક વિદ્યા અને શૈલી ચિકિત્સામાં પણ એમને મહત્વનો ફાળો એ આપેલો છે એની વાત આપણે આજે કરી। તો વિદ્યાર્થીઓ મિત્રો, આજે આપણે ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજીના વારસામાં એ શા માટે આપણો ભારતનો વિજ્ઞાન ટેકનોલોજીનો વારસો મહાન છે, બરોબર અમૂલ્ય છે એના વિશે જોયું। ધાતુ વિદ્યામાં જોયું કે ધાતુ વિદ્યામાં એમ કહેવાય કે સિંધુકાલીન સંસ્કૃતિમાં મળી આવેલી નર્તકીની, એમાં તક્ષિલામાં કુશળ રાજવી સમયની બુદ્ધની પ્રતિમા અને આંતરરાષ્ટ્રીય ચેન્નઈમાં સંગ્રહાયેલું ભગવાન શિવનું, નટરાજનું નૃત્યકલાનો નમૂનો અને ધનુર્ધારી રામનું શિલ્પ, દેવી દેવતાઓના શિલ્પો એ ઉત્તમ ધાતુ વિદ્યાના એ નમૂના છે। તો એના પછી આપણે રસાયણ વિદ્યાની વાત કરી કે સૌથી પહેલાં નાલંદા બિહારમાં જે બૌદ્ધ આચાર્ય નાગાર્જુન હતા એમને રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે અને આરોગ્ય મંજરી અને રસ રત્નાકર જેવા એમને પુસ્તકો લખ્યા અને વનસ્પતિઓના ઔષધોની સાથે સાથે રસાયણના ઔષધોની વાત પણ એમણે કરેલી છે। પારાની ભસ્મનો સૌથી પહેલાં ઉપયોગ એમણે કરેલો અને એ સમયે નાલંદામાં પણ આ રસાયણ વિદ્યા માટે અલગ અલગ રસાયણ ભઠ્ઠીઓ પણ બનાવવામાં એ આવેલી હતી અને મુખ્ય રસ, ઉપરસ અને 10 પ્રકારના જે વિષ છે અને અલગ ક્ષારો અને ધાતુઓના ભસ્મનું વર્ણન કરતા ગ્રંથો એમના આરોગ્ય મંજરી અને રસના કર્મ નાગાર્જુને એમને ખ્યાલ આપ્યો છે। તો એના રસાયણ વિદ્યાના ઉત્તમ નમૂનામાં 24 ફૂટ ઊંચા
एम कहवा के सम्राट चंद्रगुप्त बीजाना विक्रमादित्य नो निर्माण करावेलो लोहस्तन आज पण एटलो ने एटलो ए जोवा मळे छे के तेने टाढ ताप वरसादनी असर थयेली नथी काट लाग्यो नथी तो ए उत्कृष्ट रसायण विद्यानो नमूनो छे। ए सिवाय एम कहवा के 24 टन धरावती भगवान बुद्धनी ताम्र मूर्ति सुल्तानगंज बिहारमां आवेली छे ए पण एम कहवा के उत्तम नमूनो छे। ए सिवाय 18 फूट ऊंची भगवानी मूर्ति जे नालंदामां आवेली छे ए पण रसायण विद्याना उत्कृष्ट नमूना तरीके गणवामां आवे छे। एना पछी आपणे वैदिक विद्या शैल्य चिकित्सा विशे वात करी एमां महर्षि चरक महर्षि सुश्रुत अने महर्षि वाग्भट विशेनी वात करी के जेणे महर्षि चरके पोतानी चरक संहितामां 2000 उपरांत वनस्पति औषधोनुं वर्णन करेलुं छे। ए सिवाय वाट काप करवा माटेना साधनोनुं वर्णन करेलुं छे अने એમ કહેવાય કે વિવિધ રોગો માટે દવા અને દવાનું વર્ગીકરણ દવાના ઉપયોગના વિશેની વાત એ પણ કરેલી છે। ઓપરેશન કરવા માટે પ્યાલા આંખાનો પાટો બાંધી અને લોહીનું પરિભ્રમણ કરી અને ઓપરેશન કરવામાં આવતા હતા અને એ વખતે પણ મૂત્રાશયના સારંગાંઠના મોતિયાના હરસ ભાંગેલા હાડકાના ઓપરેશનો કરવામાં આવતા હતા અને એમ કહેવાય કે ઘોડા અને હાથીઓ માટે પણ જે રોગો એમને થાય છે તો એમના માટેના પણ અલગ અલગ એ પુસ્તકો એ લખાણા છે એમાં શાલીહોત્રનું અશ્વશાસ્ત્ર હસ્તિ આયુર્વેદ જેવા પુસ્તકો એ વખતે લખાણેલા છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજીના વારસામાં એ ધાતુ વિદ્યા રસાયણ વિદ્યા અને વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સા વિશે આપણે અભ્યાસ કર્યો તો આટલા સુધી રાખીએ આપણે વિદ્યાર્થી મિત્રો અસ્તુ જય સ્વામિનારાયણ।